નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે. મિત્રો, અત્યારે શિયાળાની ઋતુ છે અને શરીરની ત્રણ પ્રકૃતિ વાયુ, કફ અને પિત્ત, એમાં વાયુ પ્રકૃતિ છે એ વધવાનો સમય છે. શિયાળાની ઠંડી સિઝનમાં વાયુ પ્રકૃતિ શરીરમાં વધે અને શરીરમાં જ્યારે વાયુ પ્રકૃતિ વધે ત્યારે શરીરમાં વાયુને કારણે થતા દુખાવા છે એની સમસ્યા જોવા મળે. એટલે કે દેશી ભાષામાં વાના દુખાવા છે એ થઈ શકે. વાના દુખાવાઓમાં મુખ્ય કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો, આ બે દુખાવા મુખ્ય જોવા મળતા હોય છે. અને મોટાભાગના લોકોમાં, ખાસ કરીને પાછળની ઉંમર હોય છે, 40 વર્ષ પછી કે 50 વર્ષ પછી, આ સમસ્યા છે મુખ્ય બની ગઈ હોય છે. દરેક લોકોમાં ક્યાંક ને ક્યાંક જોવા મળતી સમસ્યા છે કમરનો દુખાવો અને ગોઠણનો દુખાવો. બહેનોમાં ખાસ કરીને વધારે પડતો કમરના દુખાવાની સમસ્યા જોવા મળે, જ્યારે પુરુષોમાં એટલે કે ભાઈઓમાં ગોઠણના દુખાવાની સમસ્યા મળે. એક એવો દેશી ઉપચાર છે આયુર્વેદનો, એક એવો સરસ મજાનો દેશી પ્રયોગ છે કે જેનાથી ગોઠણનો દુખાવો અને કમરનો દુખાવો છે એ મટી જાય. સાથે સાથે હાડકાના કોઈ પણ પ્રકારના દુખાવા થતા હોય અથવા શરીરમાં જ્યાં પણ હાડકાના સાંધા આવેલા હોય, આ સાંધામાં જ્યાં દુખાવા થતા હોય આ દુખાવા મટાડી દે એવો એક સરસ મજાનો દેશી પ્રયોગ છે. સૌથી પહેલાં આપણે પ્રયોગ જાણી લઈએ, વિડીયો લાંબો કરવાનો કોઈ જ ઈરાદો નથી. પ્રયોગ છે એવો છે મિત્રો, એની અંદર ત્રણ વસ્તુ લેવાની છે. આ ત્રણ વસ્તુ જે લેવાની છે ને, એ ત્રણ વસ્તુને પહેલાં ધ્યાનથી સમજી લો. એમાં સૌથી પહેલું છે મિત્રો હળદર, બીજું છે મેથી દાણા અને ત્રીજું છે આમળા. પ્રયોગ કઈ રીતે કરવાનો ધ્યાનથી સમજી લેજો મિત્રો, એટલે કદાચ કોઈને ભવિષ્યમાં કામ લાગી શકે. અને ખૂબ જ ઇફેક્ટિવ પ્રયોગ છે. શરીરમાં વાયુ પ્રકૃતિ ઓછી કરે છે આ પ્રયોગ. અને જ્યારે વાયુ પ્રકૃતિ ઓછી થાય ત્યારે દુખાવાઓ છે આપમેળે દૂર થતા હોય છે, આપમેળે દુખાવાઓ મટી જતા હોય છે. હળદર, આમળા અને મેથી દાણા. મેથી દાણાની અંદર પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન સી સહિતના એવા ગજબના પોષક તત્વો સમાયેલા છે. મેથી દાણા એક એવું છે, એક એવું ટોનિક છે કે જે કુદરતી પેનકિલર છે. પેનકિલર, તમે કોઈ પણ જગ્યાએ શરીરમાં દુખાવો થતો હોય અને મેડિકલ કે ગમે ત્યાં દવા લેવા માટે જશો સ્ટોરમાં, તો તમને પેનકિલર આપશે. જે પેનકિલર છે એ માત્ર ને માત્ર દુખાવો ઓછો કરી શકે છે, દુખાવાને જડથી મટાડી શકતી નથી. અથવા દુખાવો જેના કારણે થાય છે વાયુને કારણે, તો વાયુ છે એ ઓછો કરતી નથી, પણ જે પેનકિલર છે એ માત્ર દુખાવાને અમુક સમય પૂરતો દબાવી રાખે છે. અને સાથે સાથે એ પેનકિલરના જે નુકસાન છે એ પણ ઘણા બધા છે. જ્યારે મેથી દાણા એવું પેનકિલર છે, એવું કુદરતી અને નેચરલી પેનકિલર છે જેની કોઈ આડઅસર નથી, પણ શરીરમાંથી વાયુ પ્રકૃતિને ઓછી કરે છે અને જેને કારણે મેથી દાણા છે એ દુખાવો ઘટાડે છે. એટલે મેથી દાણા સાથે સાથે હળદર અને આમળા, હળદર આમળા છે વિટામિન સીનો ભરપૂર સ્ત્રોત છે મિત્રો. હળદર અને આમળાનું જ્યારે મિશ્રણ ભેગું થાય ને ત્યારે શરીરમાંથી ઝેરી ટોક્સિન્સને બહાર કાઢે છે. દુખાવાઓ છે એમાં મુખ્યત્વે શરીરમાં રહેલો કચરો, શરીરમાં જ્યારે કચરો જમા થાય, શરીરમાં જ્યારે ઝેરી દ્રવ્યો જમા થાય કે ટોક્સિન જમા થાય ત્યારે શરીરની પાચન શક્તિ ઉપર અસર થાય છે. અને જ્યારે પાચન શક્તિ બગડે ત્યારે વાયુ વિકાર થાય છે, વાયુ બગડે છે, વાત પ્રકૃતિ બગડે છે. અને જ્યારે વાયુ બગડે ત્યારે દુખાવાઓ થાય, દુખાવાની સાથે સાથે 80 પ્રકારની બીમારી થાય. એમાંની મુખ્ય બીમારી એટલે શરીરમાં થતા દુખાવા, સાંધાના દુખાવા અને એમાં પણ કમરનો દુખાવો અને ગોઠણનો દુખાવો. હવે ત્રણ વસ્તુઓ લીધી છે આપણે, આમળા, હળદર અને મેથી દાણા. પ્રયોગ કઈ રીતે કરવાનો, તો સૌથી પહેલાં 100 ગ્રામ જેટલી હળદર લેવાની છે, 100 ગ્રામ જેટલા મેથી દાણા લેવાના છે, સૂકી મેથી. જોકે અત્યારે શિયાળાની સિઝનમાં લીલી મેથી પણ ભરપૂર જોવા મળે છે. લીલી મેથીની ભાજીનું સેવન કરવાથી પણ મિત્રો વાયુ પ્રકૃતિ છે એ શરીરમાં ઓછી થાય છે અને વાયુનું બેલેન્સ રહે છે. શરીરમાં જ્યારે વાત પ્રકૃતિનું બેલેન્સ છે યોગ્ય રીતે જળવાઈ રહે ને ત્યારે વાયુના દુખાવો થતા નથી, હાડકાના દુખાવો થતા નથી. 100 ગ્રામ જેટલી હળદર અને 100 ગ્રામ જેટલા મેથી દાણા, સૂકા દાણા. અને જે આમળા છે એ 200 ગ્રામ લેવાના છે. આમળા છે એને સૂકવી નાખવાના છે, હળદર છે એને દળી લેવાની છે, મેથી દાણા છે એને પણ દળી, અને ત્રણેય છે એનું ચૂર્ણ બનાવવાનું. આમળાને સૂકવવા પડશે, અથવા તૈયાર ચૂર્ણ લેવું હોય તો દેશી ઓસડિયાની દુકાનેથી પણ આમળાનું ચૂર્ણ મળી જાય છે. જોકે અત્યારે આમળા ભરપૂર મળે છે એટલે આમળાને સૂકવી અને એનું ચૂર્ણ ઘરે ખૂબ આસાનીથી બનાવી શકાય છે, જે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અને આખા વર્ષ સુધી આમળાનું ચૂર્ણ છે આપણને અનેક રીતે કામ લાગે છે. 100 ગ્રામ હળદર, 100 ગ્રામ મેથી દાણા, 200 ગ્રામ આમળાનું ચૂર્ણ, ત્રણેય ચૂર્ણને ભેગા કરી અને એક ડબ્બી ફરી રાખવાના, આ છે દેશી દવા. પણ આનો પ્રયોગ કઈ રીતે કરવાનો ધ્યાનથી સાંભળી લેજો. આ જે મિક્સ કરેલું જે ચૂર્ણ છે આનું સવાર સાંજ 2 ટાઈમ હુંફાળા પાણી સાથે 5 ગ્રામ એટલે કે 1 ચમચી જેટલું ચૂર્ણ છે હુંફાળા પાણી સાથે લેવાનું છે. આનાથી શું અસર થશે એ ધ્યાનથી સાંભળો. હળદર અને આમળા છે એ શરીરમાં રહેલો જે કચરો છે ને બહાર કાઢી નાખે છે. પહેલાં તો શરીરમાંથી જ્યારે ઝેરી ટોક્સિન્સ બહાર નીકળી જાય ને ત્યારે મિત્રો શરીરમાં અનેક પ્રકારે ફાયદા થતા હોય છે. શરીર છે એની ઇમ્યુનિટી વધે છે. શરીરમાં જે છે એ ત્રણેય પ્રકૃતિનું બેલેન્સ બની રહે છે, એટલે વાયુ, પિત્ત અને કફનું બેલેન્સ રહે છે. ખાસ કરીને આમળા, આમળા છે ને એવી દેશી જડીબૂટી છે જે
શરીરમાં અનેક રીતે ફાયદો કરે છે. સાથે સાથે મેથી દાણા છે ને એ વાયુને ઓછી કરશે અને પેન ઓછું કરશે. એટલે ત્રણેય ઔષધિઓ છે એ જોરદાર છે વાયુના દુખાવામાં. બહેનોમાં ખાસ કમરનો દુખાવો વધારે રહેતો હોય તો બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કમર અને ગોઠણના દુખાવાની સાથે સાથે હાડકાના સાંધાઓમાં જ્યાં પણ દુખાવો થતો હોય અથવા શરીર જ્યારે જકડાઈ જવાથી પણ દુખતું હોય ને તો ગમે ત્યારે આને લઈ શકાય છે. એક ચમચી ચૂર્ણ લેવાનું છે હૂંફાળા પાણી સાથે. ચૂર્ણ લેવાની સાથે સાથે પરેજીની તમને એક સૌથી મહત્ત્વની વાત કરી દઉં. પરેજીમાં બીજું કંઈ નથી કરવાનું. મેંદાવાળી અને તીખી તળેલી વસ્તુ ઓછી ખાવાની છે, મેંદાવાળી નથી ખાવાની. સાંજનું ભોજન છે એ ભોજન છે બને ત્યાં સુધી 7 વાગ્યા સુધીમાં લઈ લેવું. 8 વાગ્યા પહેલાં સાંજનું વાળું કરી જ લેવું અને ભોજન લીધા પછી તરત 1 કલાક સુધી પાણી નથી પીવાનું અને ખાસ કરીને પેટ બરાબર સાફ થાય એ પ્રકારનો ખોરાક રાખવાનો છે. કબજિયાત બિલકુલ રહેવી ન જોઈએ. જો કબજિયાત નહીં રહે અને પેટ બરાબરનું સાફ થતું હશે ને તો આ એવો દેશી પ્રયોગ છે કે હજારો રૂપિયાની દવા વેડફીને જે ખર્ચો કર્યો હશે છતાં જે રિઝલ્ટ નહીં મળ્યું હોય ને એના કરતાં બમણું રિઝલ્ટ આ પ્રયોગથી મળી શકે એમ છે. એટલે તમારું પેટ બિલકુલ સાફ હશે, ઘરનું શુદ્ધ અને સાત્વિક આહાર હશે, તમારો પાચન શક્તિ તમારી વ્યવસ્થિત હશે અને પછી આ ઉપચાર કરશો એટલે શરીરમાં રહેલા ગમે તેવા દુખાવા કેમ ન હોય, હાડકાનો દુખાવો ગમે તેવો હોય, કમરનો દુખાવો હોય કે ગોઠણનો દુખાવો હોય ને, આ પ્રયોગ છે એ જબરજસ્ત રિઝલ્ટ આપશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.